મિત્રો, હું પ્રકાશ સર, શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયા વતી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય SPCC એટલે કે વાણિજ્યક પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસની અંદર ભાગ 2માં પ્રકરણ 6 કંપનીના સ્વભાવ વિશે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીની સ્વભાવની અંદર ઘણા બધા મુદ્દાઓની ચર્ચા અગાઉ કરી ગયા છીએ, જેની અંદર કંપનીની સ્વભાવના પ્રકારો, કંપનીની સ્વભાવો માટે વપરાતા વિશિષ્ટ શબ્દો જેવા કે નોટિસ છે, કાર્યસૂચિ છે, ગૌણ સંખ્યા છે, ચેરમેન છે, ચેરમેનની સત્તાઓ વિશે પણ અગાઉ આપણે અભ્યાસ કરી ગયા છીએ. આ વિડીયોની અંદર આપણે ચેરમેન એટલે કે સભાપતિ, સભાની કાર્યવાહી સુચારુ રીતે બરાબર યોગ્ય રીતે ચાલે એ માટે, સભાની કાર્યવાહી ઉપર ધ્યાન રાખવા માટે સભા પૈકી એક વ્યક્તિને પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે, જેને આપણે ચેરમેન તરીકે ઓળખીએ છીએ. ચેરમેન એટલે સભાપતિ તરીકે પણ ઓળખી શકાય છે. તો સભાપતિની સત્તાઓ વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ. આજે આપણે સભાપતિની ફરજો વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સભાપતિની ફરજો શું હોઈ શકે. તો સૌથી પહેલી ફરજ છે, સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં સુચારુ રીતે ચાલે છે કે કેમ તે જોવાની ફરજ. ચેરમેન એટલે સભાપતિ, સભાપતિ છે એ સભાનું કામકાજ બરાબર, કાર્યવાહી સુચારુ રીતે શાંત વાતાવરણમાં ચાલે છે કે નહીં, આ જોવાનું કામ, આ જોવાની ફરજ કોની છે? સભાપતિની. અને જો બરાબર કામગીરી ન થતી હોય તો શાંત વાતાવરણ કરાવવાની ફરજ પણ સભાપતિની છે. બીજી ફરજ છે, નિયમ અનુસાર કોરમ, કોરમ એટલે ગૌણ સંખ્યા. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે સભાની કાર્યવાહી કાયદેસર ગણાય એ માટે સભામાં અમુક સભ્યોની હાજરી હોવી જરૂરી છે, જેને આપણે કોરમ કહીએ છીએ. તો સભાની કોરમ છે કે નહીં તેની ખાતરી કરવાની ફરજ. સભા શરૂ થાય એટલે સૌથી પહેલાં જ સેક્રેટરી હોય એ સભામાં હાજર રહેલા સભ્યોની હાજરી પૂરે છે અને ચેરમેનને જણાવે છે, અને ચેરમેન આ હાજરીને આધારે સભાની ગણ સંખ્યા છે કે નહીં એ ચેક કરે છે. જો ગણ સંખ્યા ન હોય તો સભા મોકૂફ રાખવાની થાય છે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. ત્યાર પછી ત્રીજી બાબત છે, ત્રીજી ફરજમાં સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલ કાર્યસૂચિ. કાર્યસૂચિ એટલે કે અગાઉ આપણે નોટિસમાં જણાવી દીધેલું હોય છે કે સભામાં કયા કયા કાર્યો કરવામાં આવશે તેની ક્રમવાર યાદી. તો કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરાય અને બધા જ કાર્યો પૂર્ણ થાય તે જોવાની ફરજ. સભાની કાર્યવાહી બરાબર કાર્યસૂચિ પ્રમાણે થાય છે કે નહીં, કાર્યસૂચિ પ્રમાણે જ કાર્ય હાથ ધરાય એ જોવાની ફરજ પણ સભાપતિની છે. ચોથી ફરજ છે, સભામાં દરેક સભ્યને બોલવાની તટસ્થ રીતે તક આપવાની ફરજ. સભામાં દરેક સભ્યને તટસ્થ રીતે બોલવાની તક મળે એ જોવાની ફરજ પણ કોની છે? સભાપતિની છે. સભામાં લઘુમતી સભ્યો, લઘુમતી સભ્યો એટલે કે કોઈ પણ પ્રસ્તાવ કે બાબતમાં કોઈ લઘુમતી એટલે ઓછા સભ્યો પ્રસ્તાવની તરફેણમાં હોય તો એમનો અભિપ્રાય પણ જાણવો પડે કે શું કહેવા માગે છે, તો એમનો અભિપ્રાય પણ ધ્યાનમાં લેવો જોઈએ એ સભાપતિની ફરજ છે. ત્યાર પછી સભામાં જરૂર જણાય
તો મતદાન કરવાની ફરજ. કોઈ પ્રસ્તાવને મંજૂર કરવા માટે, ઠરાવ પાસ કરવા માટે જો જરૂરી હોય તો મતદાન કરાવવાની ફરજ પણ કોની છે? સભાપતિની છે. અને સાતમી ફરજ છે, પ્રમુખે પોતાનો મત કાળજીપૂર્વક ઉપયોગ કરી પરિણામ જાહેર કરવું. એટલે કે જ્યારે કોઈ પણ ઠરાવની તરફેણ અને વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે સભાપતિ છે એ પોતાનો નિર્ણાયક મત છે એનો કાળજીપૂર્વક રીતે ઉપયોગ કરે છે. અને છેલ્લે પરિણામ જાહેર કરવાની ફરજ પણ કોની છે? સભાપતિની છે. ત્યાર પછી નો શબ્દ છે સભા નોંધ. તો સભા નોંધ એટલે શું? તો એનો અર્થ જોઈએ તો સભા નોંધ એ સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ છે. એટલે કે સભાની અંદર કઈ કાર્યવાહી અને કામકાજ થયેલા છે, કયા નિર્ણયો અંગે રજૂઆત થયેલી છે એની લેખિત સ્વરૂપમાં મુદ્દાસર રીતે રજૂઆત કરવામાં આવે તેની નોંધ કરવામાં આવે જેને સભા નોંધ કહેવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે કંપનીએ દરેક સભાઓની નોંધ રાખવી જોઈએ. દરેક સભા એટલે કે આપણે અગાઉ સભાઓના પ્રકારો જોઈ ગયા છીએ. કંપનીની સભાઓના પ્રકારોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. પહેલું આવે શેરહોલ્ડરોની સભા આવે, બીજું ડિરેક્ટરોની સભા આવે અને ત્રીજું ખાસ સભાઓ આવે છે. તો આ દરેક પ્રકારની સભાઓ માટે સભા નોંધ રાખવી એ ફરજિયાત છે. અને આ સભા નોંધ રાખવાનું કામ છે એ સેક્રેટરી કરે છે. આમ કંપનીની સભાઓમાં દરેક પ્રકારની સભા નોંધ રાખવી એ ફરજિયાત છે. સભા નોંધ એ સભામાં થયેલ કાર્ય અંગે લેવાયેલા નિર્ણયો અને ઠરાવનો લેખિત પુરાવો છે. આ સભા નોંધ શું છે? તો કે સભાની અંદર કયા કયા કાર્યો થયા, કઈ કાર્યવાહી કરવામાં આવેલી છે તેનો લેખિત પુરાવો છે. કંપની સેક્રેટરી સભા પૂરી થઈ ગયા બાદ આ સભા નોંધ તૈયાર કરવાનું કામ કોણ કરે? તો કે કંપની સેક્રેટરી. ક્યારે કરે? સભા પૂરી થઈ ગયા પછી કાર્યસૂચિ અનુસાર. કાર્યસૂચિ અનુસાર એટલે કે સભામાં કયા કયા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા એ ક્રમસર સભા નોંધ લેખિત સ્વરૂપમાં લખી અને એક ચોપડો તૈયાર કરે છે. આ સભા નોંધ તૈયાર કરવાનું કામ સેક્રેટરી કરે છે. તો આ સભા નોંધ તૈયાર કરવાના હેતુઓ શું હોઈ શકે? શા માટે સભા નોંધ તૈયાર કરવી જરૂરી બને છે? તો સૌથી પહેલો હેતુ છે સભામાં હાજર રહેનાર સભ્યોની વિગત મેળવવી. સભા નોંધ ઉપરથી આપણને કઈ વિગત મળે? તો કે સભામાં હાજર રહેનાર સભ્યો. સભા શરૂ થાય અને સભા દરમિયાન કેટલા સભ્યોની હાજરી હતી એની વિગત આપણને ક્યાંથી મળે? તો કે સભા નોંધ ઉપરથી મળે છે. માટે સભા નોંધ રાખવી ખૂબ જ જરૂરી બને છે. બીજો હેતુ શું છે સભા નોંધનો? સભામાં રજૂ થયેલ પ્રસ્તાવો, સભામાં થયેલી ચર્ચાઓ અને લેવાયેલા નિર્ણયો તેમજ ઠરાવોની જાણકારી મેળવવી. બીજો હેતુ શું છે? સભામાં કયા પ્રસ્તાવો રજૂ થયા, એના ઉપર કેવી ચર્ચાઓ થઈ અને કયો નિર્ણય લેવાનો અને છેલ્લે ઠરાવ પસાર થયો કે નહીં આ અંગેની જાણકારી સભા નોંધ ઉપરથી મેળવી શકાય છે. ત્રીજો હેતુ છે લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરવો. એટલે કે સભા નોંધ છે એ લેખિત સ્વરૂપની નોંધ છે, ભવિષ્યમાં જરૂર પડે ત્યારે પણ આ સભા નોંધનો ઉપયોગ થાય
થઈ શકે છે. ચોથો હેતુ છે એનો, ચેરમેન સ્થાનેથી રજૂ કરવામાં આવેલ બાબતોનો ખ્યાલ આપે છે. સભાની અંદર ચેરમેન એટલે કે સભાપતિ દ્વારા કઈ કઈ બાબતો રજૂ કરવામાં આવી છે એની નોંધ પણ, એની બાબતોનો ખ્યાલ પણ સભા નોંધ ઉપરથી આપણને મળે છે. તો આ હતા સભા નોંધના હેતુઓ. બે માર્ક્સની અંદર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી સભા નોંધની અંદર સમાવાતી વિગતો, સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલું આવે સભાની તારીખ, સભાનો સમય, પ્રકાર અને સ્થળ. ચાર બાબતોની નોંધ સૌથી પહેલાં સભા નોંધ કરતાં પહેલાં સૌથી ઉપર લખવામાં આવે છે. કઈ તારીખે સભા બોલાવવામાં આવી, સભાનો સમય કયો હતો, સભાનો પ્રકાર કયો હતો અને સભા કયા સ્થળે બોલાવવામાં આવેલી હતી. આ બધી જ વિગત સભા નોંધમાં સમાવેશ કરવો જોઈએ. બીજી બાબત છે સભામાં હાજર રહેલા ડિરેક્ટર્સ, જો ડિરેક્ટરોની સભા હોય તો હાજર રહેલા ડિરેક્ટર્સ, અથવા સભ્યોની સભા હોય તો સભ્યોના નામ અને હોદ્દા, એટલે કે સભાની અંદર કયા કયા ડિરેક્ટર્સ હાજર હતા અને કયા કયા સભ્યો હાજર હતા એમના નામ અને હોદ્દાની વિગત સભામાં લખવી જોઈએ. ત્યાર પછી ત્રીજી બાબતનું છે કોઈ અધિકારીની સભામાં થયેલ નિમણૂકની વિગત. જો કોઈ અધિકારીની નિમણૂક, સંચાલકની નિમણૂક, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સભાની અંદર કરવામાં આવેલી હોય તો તેની વિગત પણ સભા નોંધમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ચોથી બાબત છે સભાની કાર્યવાહીની યોગ્ય માહિતી, દાખલા તરીકે રજૂ થયેલા પ્રસ્તાવો, પ્રસ્તાવને ટેકો આપનારા કોણ છે, ચર્ચાને અંતે થયેલ ઠરાવની સંક્ષિપ્ત વિગત, સંક્ષિપ્ત એટલે ટૂંકમાં દરેક વિગત લખવી જરૂરી બને છે. એટલે કે સભાની કાર્યવાહી છે, સભાની અંદર કયા કયા કામ થયા એની ટૂંકી વિગત, દાખલા તરીકે કઈ કઈ વિગત, તો કે સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, પ્રસ્તાવને કોણે કોણે ટેકો આપ્યો, તો ટેકો આપનારના નામ, ચર્ચાની અંતે ઠરાવ પાસ થયો કે ન થયો, ઠરાવ પાસ થયો હોય તો તેની ટૂંકી વિગત સભા નોંધમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી પાંચમી બાબત છે સભામાં જે ઠરાવ થયો હોય તેનો વિરોધ કરનાર સભ્યોના નામ. પ્રસ્તાવ ટેકો આપનાર તો આવે તે, પણ જે ઠરાવ પાસ થયો તો આ ઠરાવ પાસ થયો એનો વિરોધ કોણે કર્યો હતો, તો આ વિરોધ કરનાર સભ્ય છે એના નામ પણ લખવામાં આવે છે. એટલે ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરી શકાય. અને સૌથી છેલ્લી બાબત છે સભ્યની ચેરમેનશ્રીની કાર્યવાહીની સંપૂર્ણ વિગત. સભ્યની વિગતો આવે, ચેરમેન દ્વારા જે બાબતો રજૂ થઈ હોય એની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો સભા નોંધની અંદર દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સભા નોંધનો અર્થ, સભાનો હેતુઓ, સભા નોંધમાં સમાવાતી વિગતોનો સમાવેશ. બાકીનો અભ્યાસ પછી કરીશું. આભાર.